दर्शक मित्रों, आप जो रहे छो भावनगर मीडिया कामरेज चार रस्ता, कामरेज चार रस्ता नी नजीक आवेली सोसायटी अंदाज सत्यम नगर सोसायटी अंदाजे 1500 થી 2000 ની વસ્તી ધરાવે છે, જે આજે ઘણા વર્ષો થી આ સોસાયટી સ્થાયી છે અને સત્યમ નગર સોસાયટી ની નજીક જે જગ્યા અત્યારે એકદમ ડસ્ટ બીમારી પાણીના ખાડા ભરેલા છે, ગટરો ઉભરાય છે, બાજુમાં સ્કૂલ આવેલી છે જેમાં વિદ્યાર્થી સાથે આરોગ્ય ઉપર છેડા થઈ રહ્યા છે। સત્યમ નગર ની ચોકડી થી નજીક આવેલી સોસાયટી જેમાં બાજુમાં મંદિર છે, તમામ સોસાયટીઓ તમે જોઈ શકો છો, એક એક શેરીની અંદર પાણી ભરેલા છે। પંચાયત શું કરી રહી છે એનો જવાબ સરકાર આપે। મારું નામ તરુલતાબેન ભરતભાઈ મોદી। ક્યાં ગામના વતની છો? અમે સુરતના છે। સુરતના કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? અમે 25 વર્ષ થયા। સોસાયટીનું નામ બતાવો। સત્યમ નગર સોસાયટી। અત્યારે શું તકલીફ છે તમને અહીંયા? આ પાણીની તકલીફ છે, ચોમાસામાં આખો ડાળે આખું વર આવું ના આવું જાય, દિવાળી હોધી આવું ના આવું પાણી, ગંદુ ને ગંદુ પાણી આવે। તમે કોને જાણ કરી પેલા? જાણ તો બધાને કરીએ, બરા મોટ લેવા નીકળી પડે પણ કોઈ સારું કામ કરે નહીં, મોટ લઈને નીકળી જતા જીતીને જતા રહે પણ કોઈ રોડો સારો કરવા આવે છે? અહીંયા 1500 થી 2000 માણસની વસ્તી છે, ગ્રામ પંચાયતના બે સભ્ય છે અને તાલુકા પંચાયતને હાર જીત માટેનું એક મોટું પેકેજ છે અહીંયા, પરંતુ દર ફેરી આ સત્યમ નગરને ગેરમાર્ગે દોરીને ખોટા રસ્તે લઈ ગઈને ખોટી રીતે લાચ લોભન આપીને ખોટી રીતે હેરાન કરીને વોટિંગ કરાવી દીધું છે અને વિકાસના કામે ઝીરો છે। આજે કામરે ચાર રસ્તા પર તાલુકા પંચાયતમાં 7-7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય, જે વિસ્તારના જિલ્લા પંચાયતના પ્રમુખ એ કામરેજ વિસ્તારના લાગતા હોય અને એ જિલ્લા પંચાયતના પ્રમુખ હોય તો એના માટે આ એક નોર્મલ બાબત છે। તાલુકા પંચાયતના સભ્ય તરીકે હું તાલુકા પંચાયતમાં વારંવાર મિટિંગોમાં બેહું છું, મને ખબર છે એક સામાન્ય 5-7 લાખ રૂપિયાની એક નાની અમથી ગટર લાઈન નાખવી અને આજે આ આ લોકો આજે જે આજે 3-3 વર્ષથી દર વર્ષે આ ચોમાસામાં હેરાન થાય છે। આ બાજુ એક પ્રાથમિક શાળા છે, લોકડાઉનના લીધે પ્રાથમિક શાળા બંધ છે, કદાચ એ લોકડાઉન ચાલુ લોકડાઉન ન હોત ને સ્કૂલ ચાલુ હોત તો આ રોડ પર બાળકો આવે તો એની હાલત શું થાત, કેટલો રોગચાળો થાત। એક બાજુ તમે COVID-19ની મોટી મોટી વાતો કરો છો, એના માટે સુવિધાઓ ઊભી કરો છો, તો શું આ તમને દેખાતું નથી? તાલુકા પંચાયત તમારી છે, જિલ્લા પંચાયત તમારી છે, જિલ્લા પંચાયતના પ્રમુખ એ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ આ સીટના છે, તાલુકા પંચાયતના પ્રમુખ પણ કામરેજ ગામના છે, તો એક આ નોર્મલ પ્રશ્ન, એક નોર્મલ ગ્રાન્ટ, એક સામાન્ય વાતો કરવામાં લોકો ખાલી હેરાન થાય છે। તો તમારી નજર માત્ર ને માત્ર સીટ પર જ છે, લોકોના પ્રશ્નમાં તમને કોઈ રસ જ નથી। આજે આજે આ તમે તમે ખાલી આ કેમેરો ફેરવો, આ 100 થી 150 યુવાનો ખાલી અહીંયા આજે સવારના એક ધારા આમાં મતે છે, રાજા માણસો મધ્યમ વર્ગનામાં શું કામ, શાના માટે એ લોકોને અહીંયા તમે આ દુર્ગંધ ગંદકીની દુર્ગંધ આવે છે, ગટરનું પાણી છે, લોકો હેરાન થાય છે। તાત્કાલિક ધોરણે 5-7 દિવસમાં આનું નિરાકરણ નહીં થાય તો વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયતની બહાર આમરણ અપવાસ પર બેસી જવાના છે। અમારા માલધારી સમાજનો વિસ્તાર છે અને હું તાલુકા પંચાયતનો વિરોધ પક્ષનો નેતા હોય અને મારો માલધારી સમાજ હેરાન થતો હોય તો એ ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે, કોઈ પણ દુઃખી થતું હોય હું ચલાવી લેતો જ નથી, નાના અને મધ્યમ વર્ગના લોકો, પણ આ તો મારા સમાજના લોકો આ રીતે હેરાન થાય એ મારું ધ્યાન દોર્યું છે। આનો મને 7-10 દિવસમાં નિકાલ નહીં થાય ને તો તાત્કાલિક ધોરણે અમે તાલુકા પંચાયતની સામે ધારણા પર બેસી જવાના છે। જય હિન્દ જય માથી। તમારું નામ જણાવો। ધારો નિકાલબેન અરવિંદભાઈ। ક્યાં ગામના વતની છો? સત્યમનગર। સત્યમનગર માં રામાપીના મંદિર પા કેટલા વર્ષ થી રહ્યો છો? 14 વર્ષ। અત્યારે બધા સેના માટે ભેગા થયા હતા? પાણીના ગટર માટે। કેટલા વખત ત્યાં તકલીફ છે તમારે? બહુ વખત થી તકલીફ છે, છમાં ગટરમાં પાણી આવે છે, વરસાદનું પાણી આવે, ભરાઈ જાય બધું ગામની અંદર, નાના નાના છોકરા કે અમે કેવી કેવી વ્યક્તિ છે। પંચાયતના સભ્ય કોઈ આવેલા? બધા આવીને ગયા તો પણ કોઈ આવ્યું નથી। ગ્રામ પંચાયત માટે જાણકારી તમે બધી જાણકારી છે? આભાર તમારો। નિકાલ કરવાનો છે।
એક ગટર બેના ભૂંગળા એક લાઈનમાં નાખી દઈ ને